નમસ્કાર, ઈ જ્ઞાન ફેસિનેટર ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બે મહત્વના ફ્રેઝ પ્રિપોઝિશન વિથ અ વ્યૂ ટુ અને ડ્યુ ટુનો ઉપયોગ ઉદાહરણ સાથે સમજવાના છે. તમે ધ્યાનપૂર્વક વિડીયો જોજો. આશા રાખું કે વિડીયોના અંત સુધીમાં તમને આ બે પ્રિપોઝિશન્સનો ખ્યાલ સરસ રીતે આવી જશે. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. આભાર. ચાલો શરૂ કરીએ. ફ્રેઝ પ્રિપોઝિશન. ફ્રેઝ પ્રિપોઝિશનનો ઉપયોગ ત્યારે જ આવડે જ્યારે તેનો અર્થ આવડે. માટે પહેલાં તેના અર્થ જાણવા જરૂરી છે. વિથ અ વી ટુ પહેલો પ્રિપોઝિશન છે. વિથ અ વી ટુ ના ઉદ્દેશથી, ના હેતુથી. સામાન્ય રીતે વિથ અ વી ટુ પછી વર્તમાન કૃદંત એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે અને ક્રિયાસૂચક નામ વર્બલ નાઉન આવે છે. અહીંયા ટુ પ્રિપોઝિશન તરીકે વપરાયેલ છે. એક્ઝામ્પલ, હી વર્કડ હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ફર્સ્ટ ક્લાસ. અહીંયા તમે જુઓ છો કે વિથ અ વ્યૂ ટુ બાદ ખાલી જગ્યા બાદ આઈએનજી વાળું યાની કે ગ્રુનેડ આપવામાં આવ્યું છે. એ આપણે ધ્યાન રાખવાનું છે. તો તમે કદાચ આ સરળતાથી આ ખાલી જગ્યા પણ પૂરી શકો છો. એનો મતલબ અહીંયા વિથ અ વ્યૂ ટુનો અર્થ એવો થાય છે કે ફર્સ્ટ ક્લાસ લાવવાના હેતુથી એ સખત મહેનત કરી રહ્યો છે. આ બે વસ્તુને જોડવા માટે વિથ અ વ્યૂ ટુનો ફ્રેઝ પ્રિપોઝિશન ઉપયોગ થયેલ છે. ત્યારબાદ છે ડ્યુ ટુ, ને કારણે, ને લીધે. ડ્યુ ટુનો ઉપયોગ કોઈ કારણ કે ને કારણે કે કોઈ વસ્તુ થયેલ છે તે દર્શાવવા માટે આપણે ડ્યુ ટુનો ઉપયોગ કરીએ છીએ. ડ્યુ ટુ પછી હંમેશા ના મૂકે છે. આપણે યાદ રાખવાનું છે કે ડ્યુ ટુ પછી એટલે કે ડ્યુ ટુ પછીની ખાલી જગ્યા પછી જો નાઉન હોય, નામ હોય, તો સામાન્ય રીતે તમે ત્યાં ડ્યુ ટુ મૂકી શકો છો. આટલું સિમ્પલ યાદ રાખશો તો તમે ખાલી જગ્યામાં કદી પણ ભૂલી કરશો નહીં. આઈ વોઝ એબસન્ટ ડ્યુ ટુ માય ઇલનેસ. તો એ જો ડ્યુ ટુ જે મેં લાઇન્સ કરીને બતાવ્યું છે એના બાદ માય ઇલનેસ આપેલું છે, નાઉન્સ આપેલ છે, નામ આપેલ છે. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે હું એબસન્ટ હતો, ગેરહાજર હતો, એનું કારણ મારી બીમારી હતી. ને કારણે થઈ ગયું, ને લીધે થઈ ગયું, માટે અહીંયા ડ્યુ ટુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. હી ઇઝ અનહેપી ડ્યુ ટુ હિઝ ઇલનેસ. તે બીમાર છે માટે અનહેપી છે, દુઃખી છે. ને કારણે દુઃખી થવાનું કારણ શું? તો ઇલનેસ છે. અર્થ આપણે યાદ રાખવાનો છે કે ડ્યુ ટુ નો અર્થ થાય છે ને કારણે, ને લીધે. ડ્યુ ટુ ફોર અ રીઝન. વી યુઝ ડ્યુ ટુ એક્સપ્લેન ધ રીઝન સમથિંગ હેપન. ડ્યુ ટુનો ઉપયોગ આપણે સમજવા માટે કરવાનો છે કે ને કારણે કોઈ ઘટના બની છે બતાવવા માટે. તેનો ઉપયોગ આપણે વી યુઝ ઇટ વિથ અ નાઉન ઓર વિથ ધ ગ્રુનેટ. આપણે નાઉન અને ગ્રુનેટ એટલે કે આઈએનજી વાળા રૂપ સાથે ઉપયોગ કરે છે. પોલ વોઝ ટાયર્ડ ડ્યુ ટુ અ લોટ ઓફ એક્સરસાઇઝ. પોલ વોઝ ટાયર્ડ ડ્યુ ટુ વોકિંગ અ લોટ. તો બંને વાક્યમાં જોયું છે, થાક્યો કેમ? લોટ ઓફ એક્સરસાઇઝ, સખત મેં કસરત કરી. પોલ વોઝ ટાયર્ડ ડ્યુ ટુ વોકિંગ અ લોટ, થાક્યો, વધારે ચાલ્યો એટલા માટે. અહીંયા ડ્યુ ટુ પ્લસ નાઉન અને ડ્યુ ટુ પ્લસ ગ્રુનેટ. ડ્યુ ટુ પ્લસ નાઉન, પોલ વોઝ લેટ ડ્યુ ટુ ટ્રાફિક, લેટ છે ટ્રાફિકના કારણે. પોલ ગોટ ફેટ ડ્યુ ટુ અનહેલ્ધી ફૂડ, જાડો છે કારણ કે અનહેલ્ધી ફૂડ, અતંદુરસ્ત ખોરાક ખાય છે. પોલ હેડ અ હેડેક ડ્યુ ટુ બિયર, એને માથું દુખે છે કારણ કે એને બિયર પીધું છે. પોલ વોઝ એનર્જેટિક ડ્યુ ટુ કોફી એન્ડ સુગર, કોફી અને સુગરના કારણે તે કેવો છે? એનર્જેટિક, ઉર્જાવાન છે. ડ્યુ ટુ અને નાઉન સાથે ઉપયોગ. હવે જો ડ્યુ ટુ અને ગ્રુનેટ ઉપયોગ. પોલ વોઝ સેડ ડ્યુ ટુ હિઝ ફૂટબોલ ટીમ લોઝિંગ, સેડ છે કારણ કે લોઝિંગ હારી ગયો છે ફૂટબોલ ટીમમાં. ફૂટબોલ ટીમ પોલ કો
but fat due to eating lots of hamburgers. Hamburgers karana karane isko je fat se. Paul lost weight due to going to the gym. Vajan ghatari kena karane gym ma jawachi. Paul was late due to getting stuck in traffic. Late che karan ke traffic ma che. Paul had a headache due to drinking alcohol. Alcohol no lido che ena karane ene matu dukhe che. Paul passed his exam due to studying. પાસ કરી કારણ કે એને અભ્યાસ કરે તો મિત્રો આ રીતે આ ડ્યુ ટુ નો ઉપયોગ નાઉન અને ગ્રુનેટ સાથે થાય છે આ બંને ખૂબ જ ઉપયોગી ફ્રેઝ પ્રિપોઝિશન છે જે તમારે યાદ રાખવાના છે વિથ વી ટુ અને ડ્યુ ટુ ડ્યુ ટુ ના બીજા ઉદાહરણ આપણે જોઈએ તમે ઘણી જગ્યાએ આ રીતના જોયું હશે ક્લોઝડ ડ્યુ ટુ વેધર બંધ છે કારણ હવામાનના કારણે બીજું છે ધીસ એરિયા ક્લોઝ ડ્યુ ટુ સ્નો એન્ડ આઈસ તમે કોઈ પણ જગ્યાએ ગયા હોય બહાર અને ત્યાં બરફ વધારે પડતો હોય તો આ ટાઈપનું તમને બેનર જોવા મળે છે બંધ છે આ વિસ્તાર કારણ કે ત્યાં વધારે પડતો બરફ છે સ્કૂલ ક્લોઝ ડ્યુ ટુ વેધર વરસાદ જાદુ પડ્યો છે એના હિસાબે વેધરના કારણે સારા બંધ છે તો આ રીતના મિત્રો વિથ વી ટુ અને ડ્યુ ટુનો ઉપયોગ થાય છે તો આશા રાખું કે તમને આ વિડીયોમાં વિથ વી ટુ અને ડ્યુ ટુ વિશે સારી એવી સમજણ પડી છે મારો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આના પછી બીજા બે ફ્રેઝ પ્રિપોઝિશન્સ પણ હું ટૂંક સમયમાં લાવીશ જ્યારે મારી પાસે સમય હશે ત્યારે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર